નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય બી એ કસોટી પત્ર એક વિભાગ એ વિભાગ એમાં વૈકલ્પિક પ્રશ્ન પૂછાય છે સવાલ નંબર એક નીચેના પૈકી કોઈ એક માનવ સંસાધન સંચાલનનો સમાવેશ નથી એ સમારકામ જાળવણી બી તાલીમ અને વિકાસ સી બઢતી બદલી ડી ભરતી પસંદગી જવાબમાં આવે એ સમારકામ જાળવણી અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે એ આયોજન બી સંચાલન સી દોરાવણી ડી સંકલન જવાબમાં આવે બી સંચાલન જો કર્મચારીને તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલવો ન મળે તો શેમાં વધારો થાય છે એ મજૂરી ફેરબદલી બી મજૂર બળતી સી મજૂર ગેરહાજરી ડી મજૂર અપકર્ષ જવાબમાં આવે એ મજૂર ફેરબદલી આયોજનનું કાર્ય એટલે શું એ રોજબરોજનું કાર્ય બી નિશ્ચિત કાર્ય સી પસંદગીનું કાર્ય ડી મુશ્કેલ કાર્ય જવાબમાં આવે સી પસંદગીનું કાર્ય સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જણાવો એ આયોજન બી વ્યવસ્થા તંત્ર સી સંકલન ડી હેતુ નિર્ધારણ જવાબમાં આવે એ આયોજન માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળો કયા નામે ઓળખાય છે એ રૈખિક વ્યવસ્થા તંત્ર બી શ્રેણિક વ્યવસ્થા તંત્ર સી વૈશ્વિક નહીં પણ વૈધિક વ્યવસ્થા તંત્ર અને ડી અવૈધિક વ્યવસ્થા તંત્ર તો જવાબમાં આવે ડી અવૈધિક વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં શાની અનિવાર્યતા જરૂરી છે એ પ્રબંધ બી સંકલન સી દોરવણી ડી આયોજન જવાબમાં આવે ડી આયોજન ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે એ બુદ્ધિ કસોટી બી ધંધાકીય કસોટી સી અભિરુચિ કસોટી ડી મનોવૈજ્ઞાનિક કસોટી જવાબમાં આવે ડી મનોવૈજ્ઞાનિક કસોટી સંચાલનમાં કર્મચારી વ્યવસ્થાને કોની સાથે સરખાવવામાં આવ્યા એ આ હાથ પગ બી મગજ સી હૃદય ડી હાડપિંજર તો જવાબમાં આવે એ હાથ પગ સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે એ વ્યવસ્થા તંત્ર બી દોરવણી સી કર્મચારી વ્યવસ્થા ડી આયોજન જવાબમાં આવે ડી આયોજન નીચેનામાંથી કયું પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે એ બઢતી બી પ્રશંસા સી રોજગાર સલામતી ડી કામની કદર અને સન્માન જવાબમાં આવે એ બઢતી માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન કેટલા અભિગમો ધરાવે છે એ એક બી બે સી ત્રણ ડી ચાર જવાબમાં આવે બી એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકની મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર કોને કહેવાય એ પ્રાથમિક બજાર બી શેર બજાર સી નાણા બજાર ડી સટ્ટા બજાર જવાબમાં આવે સી નાણા બજાર બજારીય વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે એ પેદાશ બી ઉત્પાદન સી ગ્રાહક ડી નફો જવાબમાં આવે સી ગ્રાહક પેદાશની કિંમત કોને અનુરૂપ નક્કી કરવામાં આવે છે એ ગ્રાહકની જરૂરિયાત બી ગ્રાહકની ખરીદશક્તિ સી ગ્રાહકનો સ્વભાવ ડી બજારની હરીફાઈ જવાબમાં આવે ડી બજારની હરીફાઈ